वेलकम बैक। नजर करिए अन्य समाचारों पर। तो सूरत में बुटलेगरो द्वारा महिला पर जीवलेण हुमलो करायो छे। महिला पति साथ मोटरसाइकल पर जती हती त्यारे आ घटना बनी। बुटलेगरो वच्चे थयेली तकरारनो भोग बनेल महिला, ज्यारे महिला पर थयेल जीवलेण हुमलानी घटना सीसीटीवी में कैद थई छे। सूरतनी आ घटना के ज्यां बुटलेगरो वच्चे तकरारनो भोग एक महिला बनी छे। बाइक पर महिला जई रही हती त्यारे आ महिला पर जीवलेण हुमलो थयो छे। महिला पर जीवलेण हुमलानी घटना सीसीटीवी में कैद थई छे। बुटलेगरो द्वारा महिला पर जीवलेण हुमलो करायो छे, जेना सीसीटीवी फूटेज सामे आव्या छे। दृश्य में आप जोई शको छो ते प्रमाणे महिला ज्यारे जई रही छे ते दरमियान तेना पर हुमलो करवामां आवी रह्यो छे। महिला जई रही हती परंतु भोग आ महिला बनी छे। जीवलेण हुमलानी घटना ना दृश्य पण सामे आव्या छे। સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે। કીર્તિશ, જે પ્રમાણે આ ઘટના બની, બાઇક પર એક મહિલા જઈ રહી હતી અને તે દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો છે, શું હતો આ સમગ્ર બનાવ? બિલકુલ, સુરતમાં નશાનો કારોબાર લાંબા સમયથી ચાલે છે અને આ નશાનો કારોબાર તોડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા બાતમીદારોનું નેટવર્ક મજબૂત કરી આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે સુરતમાં રહેતી રેશમા સોલંકી નામની એક મહિલા તેના ઘર નજીક આવેલી સ્કૂલ અને કોલેજમાં નશાનો કારોબાર કરતા વ્યક્તિને ટકોર કરી હતી, જેને લઈને આ વ્યક્તિએ આ મહિલા પર કહી શકાય થોડા દિવસો પહેલા હુમલો કર્યો હતો, જેને લઈને આ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। પોતાના પતિ સાથે જઈ રહી હતી ત્યારે બાઇક પર સવાર હતી, તે ટાઈમે આ નશાના કારોબાર કરતા વ્યક્તિએ તેના પર હુમલો કર્યો હતો। જોકે આ ઘટનાના સીસીટીવી આજરોજ સામે આવતાની સાથે જ હવે આ મામલે પોલીસ ફરિયાદનો ધમધમાટ રેશમાબેનના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને નશાના કારોબાર કરતા લોકોને જાણે સુરત પોલીસની બીક રહી નથી તેવી ઘટનાઓ સામે આવી રહી છે। તેઓ બેફિકર થઈ નશાનો કારોબાર કરતા હોય છે ત્યારે નશાના કારોબારને લઈને વિરોધ નોંધાવતી મહિલા ઉપર આ ઈસમો દ્વારા હુમલો કરવાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બિલકુલ ગીતેશ, આભાર માહિતી બદલ। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બુટલેગર દ્વારા જે મહિલા પર હુમલો કરવામાં આવે છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે।